નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે સરકાર વાહનને લઈને એક નવો કાયદો લાવી રહી છે તેના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણી અહીંયા ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકુન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક આઠ વર્ષ જૂનું વાહન ધરાવો છો તો ટેક્સ ભરવા થઈ જાવ તૈયાર કેમ કે સરકાર લાવી રહી છે આ કાયદો આઠ વર્ષ જૂના વાહનો માટે નવો ટેક્સ લાદવા જઈ રહી છે આ સરકાર સરકાર નવો કાયદો લાવી રહી છે તેના વિશે આપણે વિગતો જોતા જઈએ કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી નિર્દેશ આપ્યો આઠ વર્ષથી જૂના વાહનો પર ગ્રીન ટેક્સ નાખવાનું સરકારનું આયોજન તો મિત્રો આઠ વર્ષથી જૂના વાહનો જે લોકો ધરાવે છે તે વાહનો પર ગ્રીન ટેક્સ નાખવાનું સરકારનું આયોજન છે તો તે વિગતવાર આપણે જોતા જઈએ ગડકરીએ આ બાબત માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું છે દેશમાં પર્યાવરણનું ખાસું નુકસાન થઈ ચૂક્યું છે આ પરિસ્થિતિ સુધારવા માટે અને આઠ વર્ષથી જૂના વાહનોના માધ્યમથી પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે ગ્રીન શેસ નાખવાનો વિચાર કરવામાં આવ્યો છે આ પ્રસ્તાવ દેશના દરેક રાજ્યોને મોકલી આપવામાં આવ્યો છે રાજ્યો દ્વારા આ અંગે તેમના મંતવ્યો રજૂ કરવામાં આવે તે પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે કોમર્શિયલ વાહનો પર આ ટેક્સનો મોટો બોજો આવવાની સંભાવનાઓ રહેલી છે કોમર્શિયલ વ્હીકલ માટે વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું બંધન છે ખાનગી વ્હીકલ્સને પંદર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે આ સંજોગોમાં કોમર્શિયલ વ્હીકલ પર

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોમર્શિયલ વ્હીકલ નવું હોય તો તેનું ફિટનેસ સર્ટિફિકેટ બે વર્ષ બાદ લેવું પડે છે આ સંજોગોમાં એક વર્ષ પછી કોઈ જ સેસ લાગશે નહીં પરંતુ બીજા વર્ષે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા જાય તો તેવા સંજોગોમાં તેમને ફિટનેસ સર્ટિફિકેટના છસોથી આઠસો ઉપરાંત રોડ ટેક્સની રકમના આઠથી પચીસ ટકા રકમ જમા કરાવવી પડશે રોડ ટેક્સ વાહનની બેઝિક કિંમતના છ ટકા થાય છે જોકે ખાનગી વાહનો પાસેથી રોડ ટેક્સ લઈ લીધા બાદ તેમણે તેમના વાહનો ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવા માટે પંદર વર્ષે જ જવાનું થાય છે આ સંજોગોમાં ખાનગી વાહનના ફિટનેસ સર્ટિફિકેટ સાથે તેમની પાસે કઈ રીતે ગ્રીનસેસ લેવામાં આવશે તે સ્પષ્ટ નથી જોકે કેન્દ્ર સરકારનો આ નિર્ણય આવે તો તેવા સંજોગોમાં જૂના વાહનોનું માર્કેટ તૂટી જવાની સંભાવના રહેલી છે આ વર્ષથી જ જૂના વાહનોની લેવાલ ઘટી જવાની શક્યતા રહેલી છે બીજી તરફ ત્રણેક વર્ષ જૂના વાહનોના વેલ્યુમાં વધારો પણ આવી શકે છે તેનો ફાયદો દર ત્રણથી ચાર વર્ષે ઘસારો બાદ લઈ અને વાહનો બદલતી કંપનીઓને મળી શકે છે તેમને તેમના વાહનોનું વધુ સારું મૂલ્ય મળી શકે છે તો મિત્રો આમ જે આઠથી લઈ અને પચીસ ટકા સુધી ગ્રીન ટેક્સ લેવાની શક્યતાઓ રહેલી છે તો આ પ્રમાણે આઠ વર્ષ જૂના વાહનોમાં નવો ટેક્સ લાગી શકે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર